પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ, વી ટીવીમાં આપનું સ્વાગત છે. વસંત વગડો ગાંધીનગર રાજકીય સ્તરે જોઈએ તો એક શક્તિપીઠ છે, શક્તિનું કેન્દ્ર કહી શકાય એવા સ્થાને ઊભો છું. આજે આપણી વચ્ચે ગુજરાતના સમર્થ નેતા શંકરસિંહ વાઘેલા છે. તેમના કરોડો ચાહકો તેમને પ્રેમથી આદરથી બાપુ કહીને સંબોધે છે, આપણે પણ બાપુ કહીશું. બાપુ, ઓફ ધ રેકોર્ડ વાતચીત કરવા માટે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. જય માતા, જય માતાજી બધા. બાપુ, આપના નિવાસ સ્થાને વાતચીત કરવાની એક ઓર મજા છે. શક્તિપીઠ છે, શક્તિ કેન્દ્ર છે, નજરે પણ નિહાળ્યું, અને રાજકીય સ્તરે તો ખાસ. ગુજરાતમાં જે છેલ્લા કેટલાક સમયથી રાજકીય ભૂકંપો સર્જાયા અને એનું એપી સેન્ટર જેને કહી શકાય એ શંકરસિંહ વાઘેલા આપ, તો હવે એમના જે આફ્ટર શોક્સ કેવા આવશે એની આગાહી કરવી હોય તો આપની પ્રતિક્રિયા શું છે? બહુ સાચી વાત કરી સુધીરભાઈ તમે, કે ધરતીકંપ આવતા પહેલા ઘણા બધાની હલચલની ખબર પડતી હોય છે કે હવે કંઈકનું કંઈક થવાનું છે. ઓકે. મેં કોંગ્રેસ પાર્ટીમાં 6 મહિના કરતાં વધારે સમય સુધી ધ્યાન આકર્ષિત કર્યું. મેં કીધું આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, ધારાસભ્યોના પોતાના પ્રોબ્લેમ છે, સંગઠન લેવલે સોલ્વ કરવા જોઈએ. આ નહીં કરો તો મને નથી ફાવતી આ સિસ્ટમ. હું એક વાત સ્પષ્ટ કહેવા માગું છું કે જો મારી વાત સાચી હોય ને, એ ટુ ઝેડ બધા કંઈક વાત સાચી છે, તો પાર્ટી કેમ નિર્ણય ન કરે? એનો અર્થ કે મારી વાતમાં ક્યાંક ખામી છે, ક્યાંક મને મારી વાત સમજાવી નથી શક્યો, યા પછી એક જાતની છેતરપિંડી કે તમારી વાત સાચી પણ સાચી અમે એમાં મોડું કરીએ, નિર્ણય ન લેવાય. મેં કીધું હું નિર્ણયનો માણસ છું, તમે નિર્ણય નહીં લો તો હું નિર્ણય લઈશ. અને આ નિર્ણય લેવાની મેં 6 મહિના પહેલાથી નાના મોટા તમામ કાર્યકર્તાઓ, મેડમ સોનિયાજી હોય, રાહુલ ગાંધી હોય, અહેમદભાઈ હોય, અશોક ગેહલોત, બધા આગેવાનોને મેં કીધું કે હું કોંગ્રેસ છોડી દઈશ કે નહીં છોડના. મેં કીધું તમે જો હોમવર્ક ન કરવાના હોય, કોઈ તૈયારી ન કરવાના હોય, તો આ યુદ્ધ જીતવાનું છે. બીજેપીની સામે લડવા માટે સીધું કઈ મોઢામાં સત્તા પડવાનું છે નહીં. 6 મહિના કરતા વધારે સમય થી, મોર ધેન 6 મંથ. ઓકે. અને પછી પણ જો નિર્ણય ન લેવાય તો એ મારા સ્વભાવ બહારનું છે, ડીએનએ પ્રોબ્લેમ છે, કે તમે જો નિર્ણય ન લેતા હોય તો મને માફ કરો. આવી જે જાણી જોઈને આપણે આમ પડવાના હોય, દેખાય કે ભાઈ આવી વસ્તુ છે, આ પ્લીઝ ટેક કેર, અને કોઈ ન કરે તો હું મારી જાતને કીધું મને માફ કરો, યુ એન્જોય ઇટ નાઉ. પછી છેવટે આપે રાજીનામું આપ્યું. આઈ ડીડ ઇટ. એટલે એ કંઈ નહીં, એવું નહીં કે મેં બધાનો આભાર માન્યો, બીજેપીના મિત્રોનો આભાર માન્યો, કોંગ્રેસના મિત્રોનો આભાર માન્યો. ક્યાંય ભાષામાં કટુતા નહીં, બહુ પ્રેમથી બધાને વાત કરી. આપનું જે રાજીનામું આપ્યું, આપના જન્મ દિવસે આપનું સમગ્ર લેક્ચર હતું, એ બહુ વિવેક સભર, એમાં આપનો આક્રોશ પણ હતો, વેદના પણ હતી, બધું હતું. પણ એમાં આપણે એક બહુ ગંભીર વાત કરી હતી કે આપ પહેલા ભારતીય જનતા પક્ષમાં પણ હતા અને કોંગ્રેસમાં પણ હતા, બંને જણાએ આપની પાછળ બહુ મોટા ષડયંત્રો કર્યા છે, એવા એક ગંભીર તારણ પર આપ આવેલા. બહુ સાચું. એ શું કયા એના લગતા કોઈ સ્મરણો? આખી ડેમોક્રેસીમાં હું રાજકારણમાં જે પડ્યો એ કંઈક સારું, સાચું અને પ્રજા માટે કરવા માટે પડેલો, પોતાના માટે નહીં. ઓકે. પોતાના માટે પડવાનું હોય તો કોંગ્રેસ એ વખત સત્તા ઉપર હતી, એમાં પડ્યા હોત ને, એ વખત ધારાસભ્ય બની ગયા હોત ને, કોઈનો જબ્બો પકડીને. આપણે કોઈનો જબ્બો પકડવાનું કામ નથી કર્યું. પણ પાર્ટીમાં જ્યારે પોલિટિક્સમાં ડેમોક્રેસી જે છે એમાં લોકશાહીમાં રાજકીય પક્ષો મસ્ટ. મારો સીધો સવાલ છે રાજકીય પક્ષોને કે એમાં લોકશાહી છે ખરી? જો લોકશાહીના ચાહકોના હાથમાં પાર્ટીની સુકાન હોય તો સર્વસંમતિથી વિથ ધ કન્સલ્ટેશન ઓફ સો મેની વર્કર્સને એમના હાથે નિર્ણય થાય. પણ જો ડિક્ટેટરિયલ મેન્ટાલિટી, ક્યાં જે જી હજુરી કે એ ટાઈપની માનસિકતાવાળા લોકોના હાથમાં તંત્ર હોય, જે નેતા કે હાઈકમાન્ડ, એક્ઝેક્ટલી, જેમાં લોકશાહીનું ખૂન હોય. ઓકે. ધેર ઇઝ નો ડેમોક્રેસી ઇન પોલિટિકલ પાર્ટીઝ. ઓકે. વન મસ્ટ હેવ હિઝ ઓન વોઇસ. એક્ઝેક્ટલી. પોલિટિકલ પાર્ટીઝમાં જો તમારો અવાજ ન હોય, જે અવાજ પ્રજાનો હોય, પાર્ટી વર્કરનો હોય, તો હુ આર યુ? એટલા માટે તમે પાર્ટી તમારા હાથમાં છે માટે આ સિસ્ટમની સામે મારો આ બળાપો છે. માટે મેં બંને પાર્ટીઓને માફ કરી, એટલું નહીં મેં પોતે નક્કી કર્યું કે હવે કોઈ એવી પાર્ટી પક્ષ જેને કહેવાય એ બંધનમાં નહીં પડવું. પણ બાબુ, સમયની બલિહારી કયો કે વિચિત્રતા કયો, આપણે બંને વખતે બગાવત જ કરવી પડી, એ બગાવતનો જ રસ્તો અપનાવવો પડ્યો, એ શું કારણ? એ એટલા માટે કે બીજેપીમાં સરકાર બની, 15 વર્ષે લગ્ન પછી પારણું બંધાય ઘરમાં, એવું ભાજપના તો બિલકુલ કેટલી આશાઓ લોકોને હોય કે વાહ વાહ કેશુભાઈ સાહેબની સરકારને કાર્યકર્તાઓ બધાય
જિંદગીમાં ન જોયું હોય એવું જ્યારે સત્તાનું સુકાન જોતા હોય તો ઈચ્છે કે અમને ગાંધીનગરમાં લાવવો જોઈએ અને પ્રજા માટે જે વાયદા કર્યા હોય પૂરા કરીએ. તમારી માહિતી માટે છ મહિના સુધી ધારાસભ્યોની અપોઇન્ટમેન્ટ નહીં. ઓકે, અમારી બી મુલાકાત બંધ. જે મહિનામાં 15 દિવસ નેતા તરીકે આપ મુલાકાત માંગો તો એ પણ બંધ. એ આજકાલ એવું બધું, એટલે આપણને એમ લાગે કે આપણે ઉછીના થઈ ગયા, ત્રાહિત થઈ ગયા. શિવાય સત્તા નામની વસ્તુ નકામી છે જે આવી, એનાથી માણસો બગડ્યા. એ વખત મેં કીધેલું કે દૂર પૂર્વના વિસ્તારમાં સૂર્યોદય થયો છે, નવો આશાની કિરણ. કેશુભાઈ, તમે જો એમનું ધ્યાન રાખશો તો 17 વર્ષ સુધી સત્તા ઉપરથી તમને કોઈ હટાવી નહીં શકે. સામાન્ય માણસોનું ભલું કેમ કરવું એનો આપણે વિચાર કરીએ. એ નહીં થયું, એનો એ ઝઘડો હતો નહીં. એ ઝઘડામાં ધારાસભ્યો, એ વખત બી ધારાસભ્યો મને કે બાપુ અમને નથી ફાવતું, તમારા લીધે અમે આમાં છીએ, અમે આમાં ભાગીએ છીએ. મેં રોકવાની કોશિશ કરી પણ કે ના, આમાં નથી રહેવું. એટલે ભારતીય જનતા પાર્ટીમાં એક રાઈટ તરીકે એ વખતે મેં ત્યાં બગાવત થઈ. છેવટે વોટ હેપન ઇતિહાસ એનો સાક્ષી છે. બરાબર. અહીં બી ધારાસભ્યોના લીધે, ધારાસભ્યો કે અમે બીજેપીમાં જઈએ છીએ કેમ, જાણી જોઈને કોંગ્રેસના સિનિયર આગેવાનો જો અમને હરાવવાનું જાહેરમાં ભાષણો કરતા હોય, પાર્ટી એક્શન ન લેતી હોય, તો અમારે હારવાનું છે કે શું કરવાનું, જરા સમજાવો. અને ચૂંટણી નજીક આવતી ગઈ. એક આ 6 મહિનાથી, 1-2 દિવસથી નહીં, 6 મહિના કરતા વધારે સમયથી ધારાસભ્યો બૂમો પાડી પાડીને પાર્ટીનું ધ્યાન દિલ્હી સુધી દોર્યું. નિવેડો 0. પેલા કે ઇલેક્શન આવે છે, અમને તમે કહો કે શું કરવાના, કઈ નહીં. 36 ધારાસભ્યો અહીં ભેગા થયા. ગુરુદાસ કામથે બોલાવ્યા જનરલ સેક્રેટરી ઇન્ચાર્જ તરીકે. એમને કીધું કે અમને અહીં ફાવશે નહીં સાહેબ, અમને માફ કરો, આ ઇલેક્શન અમે ઉમેદવાર નહીં થઈ ગયા જો સોલ્યુશન નહીં આવે તો. હવે આમાં ખાનગી ક્યાં હતું? બરાબર. જો મહામંત્રી પોતે આ વાત સાંભળે તો મહામંત્રીને બદલી કાઢ્યા, નવા મહામંત્રી આવ્યા, એમની સાથે બધી વાત થઈ. એ વાતચીતમાં આમાં કોઈ તબક્કે આપને એવું લાગતું હતું કે કોઈ અહમનો ટકરાવ છે, અથવા તો નેતૃત્વ તમારા સામર્થ્યને કારણે જ તમને રિસ્પોન્સ નહોતો મળતો, આપનો કોઈ હાવી થઈ જવાની રણનીતિ હોય, એવું બધું કંઈ આપનું ઓબ્ઝર્વેશન હતું? હી, હું સુધીરભાઈ ઓન રેકોર્ડ કહેવા માગું છું કે ગુજરાતમાં પોલિટિકલી માસ્ટરી અનુભવ જેટલો મારો છે એટલો આજે કોઈ માણસ, જે માધવસિંહભાઈ એક છે, પણ એક્ટિવ નથી. બાકી કોઈ એવો સિનિયર માણસ નથી જેને ગુજરાતની ઘરથૂથીની ખબર હોય. હવે એ ખબરના આધારે જો આપણી માસ્ટરી હોય તો હું કોઈ ઉપયોગ કરો, મારે સીએમ નથી થવું, હું બહુમતી લાવવા માંગુ છું. તમે કહો છો એમ ના આવે, હું આટલા વખત તો સાક્ષી છું કે આ સિસ્ટમ ફેલોર પાર્ટી, આમ બહુમતી ના આવે, બહુમતી આમ આવે. અને માટે થઈને મેં ડગલીને પગલે કહેતો કે આમ કરો કે ના, આપણી સિસ્ટમ પાર્ટીની નથી. જો પાર્ટીની સિસ્ટમ ના આવે તો સિસ્ટમ ફેલોર પાર્ટી છે. અને આ બધી ચર્ચાઓ બધા લેવલે થઈ ગઈ અને રિઝલ્ટ નહીં આવ્યું. પછી મેં કીધું કે 21 મે હું પાર્ટી છોડી દઈશ. મે બી એમને એમ હશે કે હું ખાલી પ્રેશર માટે આમ કરતો હોઈશ, મારી પ્રેશર ટેક્ટિસ હશે, બાર્ગેનિંગ હશે, બ્લેકમેલિંગ હશે, આવી ઇમ્પ્રેશન હશે. કારણ કે એ અનુભવ એમને વધારે હશે. આવો કોઈ અનુભવ નહીં હોય કે બાપુ કહેશે પણ કરશે નહીં. આ તો તકલીફ છે, કીધા પછી કરવું પડતું હશે ને કર્યા પછી કહેવું પડતું હશે, કારણ એમાં બેકઆઉટ નથી થતો. આ ડીએનએ પ્રોબ્લેમ છે બાપુ. એટલે આપની વાતોમાં વેદના, આક્રોશ અને જે લોક સેવા કરવા માટેની તત્પરતા હતી એના કારણે આ બધું હતું એ બહુ વ્યક્ત થાય છે. પણ હવે જે છેલ્લે આપે બધે બધાના અંતે એક નક્કી કર્યું અને પછી તો અહેમદભાઈ ટાર્ગેટ બન્યા અને અહેમદભાઈને હરાવવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું બધી બાજુથી, ઇવન ભારતીય જનતા પક્ષનો પૂરો સપોર્ટ મળ્યો. એમ છતાંય તે કોઈને કોઈ કારણોસર એ સ્ટ્રેટેજી એવી નિષ્ફળ ગઈ કે જેમાં ઓળીનું નાળિયેર કહેવાય તો આપના વેવાય જેવા બળવંતસિંહ રાજપૂત જ બન્યા. તો આમાં ક્યાં ચૂક રહી ગઈ લાગે આપને? જો મેં કીધું કે રાજ્યસભામાં પ્રોબ્લેમ થશે, ધારાસભ્યો પહેલી બાજુ જાય છે. આ જાહેર વસ્તુ છે, 4 મહિના પહેલા વાત થઈ ગયેલી છે. રાજ્યસભામાં પ્રોબ્લેમ થશે, ધારાસભ્યો પહેલી બાજુ જાય છે. રાઘવજી એનો દાખલો હતા. હવે એવા વખતે આ કીધા પછી જો એવું કહેવામાં આવે કે ભલે જાય, જવા દેવો, અને શું સમજવાનું, તમારે તો 57-360 ધારાસભ્યો હતા. કોંગ્રેસને ઉત્સાહ અડધા મતથી જીતવાનો છે પણ એ નથી દેખાતું કે આ બાકીના 20 ગયા ક્યાં, એ 15 ગયા ક્યાં. એ 15 કરતા વધારે જવાવાળા લોકો હતા. હજી હું કહું છું કે કોઈ ધારાસભ્ય હજી છે, બધા જીવતા છે. મેં કોઈને ફોન કરીને તમે અહમદભાઈને મત ના આપો આવું નથી કીધું. ઓકે, મેં રોલ પ્લે કર્યો હોત તો
ત્યાં બેઠા બેઠા બી કરી શકત, પણ મારો કોન્શિયસ મને ના પાડતો હતો. ઓકે. અને બરવંશી ભી તો અહમદભાઈ ના જૂના મિત્ર. ઓકે. એમને મેં ઉમેદવાર નથી બનાવ્યા, એમના હાથે એ અમિતભાઈ સાથે મળીને એમનો પોતાનો નિર્ણય છે. એક્ઝેક્ટલી. અને એ પછી એમને રાજીનામું આપીને ત્યાં ઉમેદવાર થયા. પણ આ બધા એમ કે છે કે બાપુ નું જે માર્ગદર્શન છે એ પ્રમાણે અમે ચાલીશું, બાપુ જે કે પ્રમાણે કરીશું. એવો થઈ રહ્યો છે કે આપની લાઈન દોરી પર, આપની સ્ટ્રેટેજી, આપના રોડમેપ પર ચાલી રહ્યા છે. એ ધારાસભ્યો જે હતા, જેમના પ્રશ્નો હતા, એમને કીધું કે અમે કોંગ્રેસમાં નહીં રહીએ, કારણ કે અમે બૂમો પાડીને થાક્યા, જો અમને હરાવવાનું જ હોય તો અમારે હારવા માટેની અમારી તૈયારી નથી. ઓકે. માટે થઈને સભ્યોએ કીધું કે અમે આગળ વધીએ છે અને બીજેપી સાથે મળીને પણ અમે આ રાજ્યસભાના ઉમેદવારની વિરુદ્ધમાં મતદાન કરીશું, તમારી વાતને અમે સમર્થન આપ્યું છે. ઓકે. હવે તમે જો પાછા કોંગ્રેસમાં ન જવાના હોય, તમારી વાત જે કઈ સીબીઆઈની ને બધી હતી એમાં જો અશોક ગેહલોત પાછા તમે કીધેલું કે માફી માંગશે નહીતર હું મત નહીં આપું, આ હોય ને કોંગ્રેસમાં ન જવાના હોય તો મહેરબાની કરીને અમને સાથ આપો. આટલું જે હતું, જે અહમદભાઈ માટેની લાગણી હતી, છેલ્લે જ્યારે કોંગ્રેસ માટેની લાગણી તમારી પૂરી થઈ ગઈ, તમને બદનામ કરવા માટે બાકીને બધો ઉપયોગ ચાલુ કરેલો ને સીબીઆઈના પ્રેશરથી હું આ બધું કરી રહ્યો છું. મેં કીધું એ પછી મેં કીધું કે આ કરો, ન હોય તો હું મત નહીં આપું. અને એટલા માટે મેં મત નહીં આપ્યું. સભ્યોએ કીધું કે અમે તમને સાથ આપ્યો તમારી વાતને, હવે અમારી વાતને તમે સાથ આપો જો તમે કોંગ્રેસમાં પાછા ન જવાના હોય તો. એટલે ત્યાં એ પૂરું થાય છે આ વાત. અને 0.5% 5% વધ્યા જીત્યા, જીત જીત હોય છે, વિક્ટરી. પરંતુ એ જોવું જોઈએ કે 57 ધારાસભ્યોની માલિક પાર્ટી શેના માટે આ ઇલેક્શન આમંત્રિત કર્યું, એમણે કેમ કંટ્રોલ નહીં કરી શક્યા. હવે આપે જે કીધું બરાબર છે કે જીત જીત હોય છે, ને જો જીતા હોય સિકંદર, આપણી રાજનીતિની વાત છે. એટલે હવે અહેમદભાઈ જીત્યા છે, એટલો હવેની પરિસ્થિતિ જ્યારે વિધાનસભા પણ નજીક આવી રહી છે, તો આપના વિશ્વાસે ચાલતા લોકો જે એટલા છે, જે નેતાઓ આપના માર્ગદર્શન લે છે, તો આવનારી ચૂંટણીમાં આપને લાગે છે કે ભારતીય જનતા પક્ષ એને ન્યાય આપશે? સી, જ્યારે કોંગ્રેસે કાઢી મૂક્યા છે, ભારતીય જનતા પાર્ટીને જાહેરમાં મત આપ્યા છે, ભારતીય જનતા પાર્ટીએ આવકાર્યા છે, હવે રાજીનામા બી આપી દીધા બધાએ, હવે ભાજપનો કેસ ગમે ત્યારે ધારણ કરી શકે છે બધા. એમની ભાજપમાં અગાઉ ઘણા જોડાયેલા હોય છે ને એ લોકોની પરિસ્થિતિ સાપે છથુંદર ગળ્યા જેવી પણ થઈ હોય છે. નરહરી કેબિનેટ રેન્ક સાથે ઉપાધ્યક્ષ ચેરમેન છે, જે આજે સરકારી ગાડીમાં ફરે છે. ભવન ભરવાડ અમારે સરકારી ગાડીમાં ફરે છે. અહેમદભાઈ એવું કીધું કે મને જે ધારાસભ્યોએ સાથ આપ્યો છે એટલે 43, એ લોકોને ખાલી ટિકિટ આપવાની નહીં પણ જીતાડવાની પણ જવાબદારી મારી. સારી વાત છે. આપને એવું લાગે કે આપ આપના વિશ્વાસે જે ચાલ્યા છે, અગેઇન હજી જે આપનામાં જ વિશ્વાસ મૂકે છે, એ લોકોને આપ એવી ખાતરી આપી શકો કે એને ટિકિટ અપાવવાની જવાબદારી પણ આપની અને જીતાડવાની પણ જવાબદારી આપની? જ્યારે મેં પોલિટિકલ પાર્ટીઓ છોડી દીધી છે, એટલે ભારતીય જનતા પાર્ટીએ એમને બધાને ઉમેદવારો જાહેર કરવાની જવાબદારી પોતે સ્વીકારી છે કે અમે એ અમારા ઉમેદવાર હશે પક્ષના. એટલે ભારતીય જનતા પાર્ટી એ વ્યક્તિગત ઇલેક્શન નથી લડતી, પાર્ટી લડે છે. રાઈટ રાઈટ. અને એમને 150+ કરવા છે. એટલે એક બે ઉમેદવાર ચાહે કોંગ્રેસ માંથી ત્યાં ગયો હોય ને ટિકિટ આપે તો હારે એવું કાવતરું કોંગ્રેસ જેવું એ નહીં કરે. એમને સરવાળા કરવા છે. તો હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક, આપણે એનો આખો એક સિનારિયો અત્યારે એવો છે જનરલી જોઈએ તો, કે ભારતીય જનતા પક્ષ સત્તા સ્થાને છે તો એની સામે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર છે. કોંગ્રેસની અંદર અહેમદભાઈની જીત પછી એક પ્રાણ ફૂંકાયો છે, જેને કહેવાય ચેતના સર્જાય છે. આ બાજુ દલિત આંદોલન છે, ઓબીસીની વાતો છે, પાટીદાર આંદોલન છે, એવા બધા ઇસ્યુ છે, અને એની સાથે સાથે આ જે તોડફોડના રાજકારણના કેટલાક સમીકરણો પણ છે. આ બધો સિનારિયો જોતા આપને શું લાગે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી કઈ દિશામાં આકાર લેશે? ગુજરાત વિધાનસભાની ચૂંટણી ત્રિશંકુ તરફ આકાર લઈ રહી છે એટલું હું કહીશ. ઓકે. કોંગ્રેસ તમે કહો છો પ્રાણ ફૂંક, ક્યાં પ્રાણ ફૂંકાવાનો હતો, ફૂંકાયેલો જ હતો. 57 ધારાસભ્યોની માલિક પાર્ટી જયારે 43 ઉપર આવી જાય તો બી આનંદ આવે મને બહુ નવી લાગે છે. એમને તો એ દુઃખ હોવું જોઈએ કે આ કેમ ગયા, પ્લાનિંગ થી નથી ગયા, ધક્કો મારીને કાઢવામાં આવ્યા છે, કોઈએ રોકવાની કોશિશ નથી કરી ઇન્કલુડિંગ મી. ઠીક છે, તો જે તું લુકઆઉટ કોને રાખવા નહીં રાખવા, અહીં મારો પ્રોબ્લેમ છે કે વેર ઇઝ ધ ડેમોક્રેસી વિધિન પાર્ટી. તો તમારી જે મેન્ટાલિટી છે એ તકલીફ વાળી છે ને. અને એટલા માટે અહીં સરકારની એન્ટી ઇન્કમ્બન્સી 20 વર્ષની છે. કોંગ્રેસ ઉપર હવે અહેમદભાઈ માલિક છે, સ્વાભાવિક છે, એટલે બાકીના બધા એ જ જે હશે એમાં કોઈ એમની રીતે નક્કી થશે ઉમેદવારો. એ વખતે કોંગ્રેસ ડે બાય ડે નાની થતી જશે, પ્રજામાં વિશ્વાસ સંપાદન નહીં કરે,
અને આ 43 ઉમેદવારોને ખજુરાહોનો મારો અનુભવ છે, પ્રજા એમને માફ નહીં કરે. મને હવે આ રાજકીય સિવાયની જનરલ વાત કરવી છે. ખાલી ગુજરાતમાં નહીં પણ ભારતની અંદર રીતે પક્ષ પલટાની પ્રવૃત્તિઓ વધતે ઓછે અંશે થયા કરે છે. પક્ષાંતર વિરોધી ખરડો આવ્યો, પહેલા પણ બહુ થઈ, પછી બી થઈ, આજે પણ થઈ છે. એક સ્વચ્છ જાહેર જીવન અને નૈતિક મૂલ્યોના માપદંડથી જો જોવામાં આવે તો આ પ્રકારની પક્ષપલટા પ્રવૃત્તિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એ પક્ષપલટો આ બધું જે તે વખતે ઇઝ ડિપેન્ડ્સ ઓન એન ઇન્ડિવિડ્યુઅલ. ઓકે, પાર્ટીનો ત્રાસ અને વ્યક્તિની મહત્વાકાંક્ષા. આને જો વ્યક્તિ બોન્ડેડ લેબર બનીને અંદર રહેને એમ્બિશિયસ ન બને તો એને બહુ વાંધો ના આવે પાર્ટીમાં. પણ જે એમ્બિશિયસ લોકો હોય ને પાર્ટી એની વાત ન માને યા ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થાય એમાંથી આ ઊભું થતું હોય છે. પક્ષપલટો એ આજનો નથી, હું એ જ કહું છું, રામાયણ વખતથી છે, મહાભારત વખતથી છે. પક્ષપલટાની બહુ ચિંતા નહીં કરવી જોઈએ. ડેમોક્રેસીમાં પાર્ટીઝ મે કમ એન્ડ પાર્ટીઝ મે ગો. પક્ષો આવવાના છે, વિચારધારાની વાત છે, પણ લોકશાહી જીવતી રહે, સારા માણસો જીવતા રહે, મૂલ્યો જીવતા રહે, એના માટે સંઘર્ષ કરવાનો હોય. આપણે ભારતીય જનતા પક્ષમાં તે ખૂબ સુદીર્ઘ કારકિર્દી નિભાવી છે અને કોંગ્રેસમાં પણ ઘણા વર્ષો કાઢ્યા છે. તાત્વિક રીતે જોઈએ, સિદ્ધાંતિક રીતે જોઈએ, વિચારધારાની રીતે જોઈએ તો ખાસ કરીને કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષમાં શું તફાવત આપને લાગે, શું સામ્યતા લાગે? સી, કોંગ્રેસ રિયલી ડેમોક્રેટિક પાર્ટી છે, કોઈ માલિક નહીં છતાં બધા માલિક. ઓકે, પાર્ટી ફ્રી છે. ઓકે, હું મિનિસ્ટર હોઉં તો મને પાર્ટીના કોઈ પૂછે નહીં તે મંત્રી તરીકે શું કરવાનું. ઓકે, બીજેપી હોય તો ન ચલાવે, મંત્રી તરીકે શું કરવાનું સ્ટાફ બી બીજેપી મૂકી દે, તમે શું કરો છે ખબર પડે. ઓકે, તમે એમપી છો, 5 કરોડ તમારી ગ્રાન્ટ છે. કોંગ્રેસમાં તમારે ગ્રાન્ટ જે વાપરો વાપરો, કમિશન લેવું હોય લો, જે ઉપયોગ કરવો હોય કરો, નોબડી આસ્કિંગ. આ ફરક છે. બીજેપી વાળા કે આ જ જિલ્લામાં 5 કરોડ વાપરવાના તમારે, બીજે નહીં વાપરવાના. તો પાવરનું સેન્ટ્રલાઇઝેશન છે, પાવરનું સેન્ટ્રલ સિસ્ટમ છે આ. અચ્છા, પ્રજાના પ્રતિનિધિઓ માલિક નથી. ઓકે, પાર્ટીની મહેરબાનીથી એ પ્રતિનિધિ બન્યા તો પાર્ટીની લાઈન પ્રમાણે એને રિઝલ્ટ આપે. ઓકે, તો પછી એ તો એક રીતે રબર સ્ટેમ્પ પ્રતિનિધિઓનો બની ગયા છે. ના ના, રબર સ્ટેમ્પ, રબર સ્ટેમ્પ. ઓકે, આ સિસ્ટમ છે. એ સિસ્ટમ એટલે તમે પ્રજાના કામ માટે આવે, તમારે ક્યાં વાપરવા એના માટે પક્ષે તમને પસંદ કર્યા તો પક્ષ તમને જિલ્લો પસંદ કરીને આપે છે, ત્યાં તમે આ પ્રમાણે કરો. નરેન્દ્રભાઈ મોદીનું જે નેતૃત્વ છે અને જનમાનસમાં એની જે વિશ્વસનીયતા છે એ અંગે આપનો શું પ્રતિભાવ છે? તમે કોલગેટ કેમ વાપરો છો? તમે જે વાપરતા હો છો ને એ સિવા માર્કેટિંગ કોઈ લોજિક ખરું? બાવળિયાનું દાંતણ કરો, લીમડાનું દાંતણ કરો, કોણ ના પાડે છે? ટીવીમાં જોયા પછી દંત મંજન, હવે બાબા રામદેવનું છે દંત, એ બી માર્કેટિંગ. એમાંથી કંઈ મસૂડે મજબૂત થાય છે? આવું દુનિયામાં પેલું ક્રીમ કયું વાપરે છે? ફેર એન્ડ લવલી. કોણ એનાથી કોની સ્કિન ફેર થઈ? શ્રીનગરમાં બધાની ચામડી ગુલાબી હોય છે, એ ફેર એન્ડ લવલી વાપરે છે કે? પણ જે ગામડાની બહેનો, શહેરની બહેનો થોડી શામ હોય ને એડ નીચે આવે એટલે ફેર એન્ડ લવલીનો ઉપયોગ કરે. આ માર્કેટિંગ સિવાય ક્યાંય ટ્રમ્પનું માર્કેટિંગ, આ બી માર્કેટિંગ, માર્કેટિંગની અસર લોકો ઉપર જે હોય, અમિતાભ બચ્ચનનું માર્કેટિંગ, નરેન્દ્રભાઈનું જે શાસન છે એ બધું માર્કેટિંગ ઉપર જ મોટા ભાગે છે એવું આપણે કહી શકીએ. અહીં અહીં ને ત્યાં બધે જ, જ્યારથી 2000થી માર્કેટિંગ ચાલુ છે. બાપુ, નરેન્દ્રભાઈના વિશ્વસનીયતા વિશે આપે જે કાંઈ કીધું એ ઉપરાંત મને એક એવો જ પ્રશ્ન થાય છે કે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ અત્યારે ભારતીય જનતા પક્ષમાં 2 સત્તાના કેન્દ્રો બની ચૂક્યા છે, સંગઠન સરકાર, એ બંનેની કાર્યશૈલીની અંદર આપને શું સામ્યતા અને શું તફાવત લાગે છે? કારણ કે આપનું અવલોકન જબરજસ્ત છે. મેન્યુફેક્ચરિંગ જે હોય, એક જ મશીનમાંથી ઈંટો બને તો સરખી જ બને, એક જ મિલમાંથી કાપડ બને, કલર ન બદલો તો જે માપનું હોય એ જ બન્યા કરે, એમ એક જ સંસ્થામાંથી RSSમાં નો મેન્યુફેક્ચરિંગ RSSમાંથી જે થયેલું હોય એ નરેન્દ્રભાઈ હોય, અમિત હોય, બીજા હોય, ત્રીજા હોય, ચોથા હોય, લગભગ 19-20નો જ ફરક હોય. ઓકે, 20-50નો ફરક ના હોય, 19-20નો ફરક હોય. એ બી ક્યાંક ઘડતરમાં કોઈને આમ યામ, યા કોઈને કોઈ અનુભવ, યા કોઈનો કોઈ એવો વિચાર, એટલો જ, બાકી કોઈ બીજો ફરક ના હોય, બિલકુલ ટાઈટ કમ્પાર્ટમેન્ટ હોય એમાં. ઓકે, એટલે આમાં તેવો જ છે, એમાં કંઈ જ ના હોય, જે છે એ બિલકુલ સિસ્ટમથી. બંનેના RSSનો પૂરો કંટ્રોલ આજની સરકાર ઉપર, ગુજરાતની હોય, આજના નેતાઓ ઉપર, અને નેતાઓની વાત માનીને જ એ ચાલતા હોય છે. એવું ડઝન્ટ મીન્સ કે એમ જ સરકાર ચાલે મતનો હું નથી, એ કે એમ જ બીજેપી ચાલે મતનો હું નથી. પણ છેલ્લે જે ક્રુશિયલ ડિસિઝન લેવાના હોય, જે ઇમ્પેક્ટ જેના ઉપર થવાની હોય,
એ જરૂર સંઘના મિત્રો સાથે મળીને નિર્ણય લેવાતા હોય છે, માટે એમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન ને બહુ જગ્યા નથી. અત્યારે જયારે 150 થી વધારેનું લક્ષ્ય ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને જે આક્રમક પણ છે અત્યારે સત્તાની બાબતમાં, તો આપને એવું લાગે છે કે જે રીતે કોંગ્રેસને આપના કારણે નુકસાન થયું છે, તો આપને કોઈ શિરપા વિશે કોઈ બંધારણીય હોદ્દો આપે કદાચ આપે તો આપ ગ્રહણ કરો કે કેમ? સી હજી તમે વાત કરીને કહેજો મને, પણ એવું કઈ ઓફર નથી. અને હાલ હું અત્યારે હાલ મારી જાતને 2017 ની વિધાનસભાની ચૂંટણી ઇલેક્શન્સ એમાં જે મિત્રો જેને આ 20 વર્ષની સરકાર નથી ગમતી, જેમને કોંગ્રેસ નથી ગમતી, અમે શું કરીએ? મેં કીધું કંઈક કરો પછી મને કહેજો. એટલે એવા જે મિત્રો જે જિન્યુઇન વાત લઈને ચાલે છે પોતાની વાત સરકાર, જેને જીએસટી વાળા ત્રીજો મોરચો કેવો શબ્દ નથી આપવો, પણ જે આ બંને થી તે દુખી છે એવા બળો છે આપની અંદર આશ્વાસ મૂકે તો એ લોકોને એક પ્લેટફોર્મ પર આપ લાવી શકો ગુજરાત ચૂંટણીમાં. એ લોકોની જે ઈચ્છા છે એમાં હું મારી જાતને ઇન્વોલ્વ કર્યા સિવાય, પોલિટિકલ સ્વાર્થ જેને કહેવાય એના ઇન્વોલ્વમેન્ટ સિવાય પૂરું તન મન ધનથી સપોર્ટ કરીશ. એટલે આપ આપની સ્વતંત્ર આઈડેન્ટિટી રાખીને મારી નહીં, એ એમની રીતે જાય. આવું ફ્રન્ટલ જે બનતું છે ઓર્ગેનાઇઝર, ઓકે, એમાં એમ કહે કે બાપુ આવો ને અમને આ તકલીફ છે, અમને માર્ગદર્શન આપો, તમારી જે કઈ ક્રેડિબિલિટી હોય એ જરા લોકોને સમજાવો કે શું કરાય ને શું ન કરાય, એ રીતે આ હશે તો ઇફ એન્ડ વેન. ગુડ ફોર ફ્યુચર ઓલસો 50 વર્ષ એટલી લાંબી એનાથી વધારે કદાચ આપની રાજકીય કારકિર્દી છે. તો જયારે આત્મચિંતન કરતો ત્યારે આપને એવું ક્યારે લાગે અને જો આપ કહી શકો તો કે આપની કોઈ એવી ભૂલ, આપણો નિર્ણય એવો કોઈ ભૂલ સાબિત થયો હોય કે જેના કારણે આપણે બહુ મોટી કિંમત ચૂકવી હોય એવું પાછળથી આપને લાગ્યું હોય, એવું કોઈ ખરું? પ્લીઝ લેટ મી ટેલ યુ વેરી ઓનેસ્ટલી. બે બી પ્રયોગ કર્યા, ઓકે, બીજેપી માં મેં બહુ ઝડપથી નિર્ણય લીધા, નો વે આઉટ, આ બરાબર નહીં ચાલે, ઓકે. કોંગ્રેસ માં બહુ રાહ જોઈને નિર્ણય લીધો, કંટાળી ગયો ત્યાં સુધી, ફર તૂટી પડે ત્યાં સુધી રાહ જોઈ. આ બંને માં હું નિષ્ફળ નીવડ્યો છું, બંને માં મને સંતોષ નથી. એ બી નિર્ણય મારો બરાબર હતો ને, આ બી નિર્ણય ભલે મોડે મોડે, પણ આઈ એમ હેપી કે આ નિર્ણય બી મારે લેવો પડ્યો. મહિનાઓ સુધી, દિવસો સુધી મનોમંથન, ક્વેશ્ચન, જવાબ, પ્રશ્ન, એનો જવાબ, પ્રશ્ન, જવાબ, એમ કરતા કરતા જયારે તમને લાગે કે હા નકામું છે આ બધું, ત્યારે તમે તમારી કેરિયર નો વિચાર ન કરો. કેરિયર તો બીજેપી માં હતી, કેરિયર કોંગ્રેસ માં કાલે હતી. શું કેરિયર? સીએમ થાવ, બીજેપી માં સીએમ થાવ, એના સિવાય કઈ નઈ ને. જે કેરિયર એ તમારા આત્માને ડંખે, અને જે કેરિયર બેઠા પછી તમને એમ થાય કે એવો આત્માને મારવાનો ધંધો મેં જિંદગીમાં નથી કર્યો. આવો સ્વાર્થ, આ પોસ્ટ સીએમશીપ કે મિનિસ્ટરશીપ, મેં કહો બહુ એની સાડાબારી મેં રાખી નથી. આપે બહુ સરસ વાત કરી સત્તા માટે નહીં, પણ સત્તા એક સેવા માટેનું માધ્યમ છે એ દ્રષ્ટિ રાખીને આપે અત્યાર સુધી રાજકીય કારકિર્દીમાં આગળ વધ્યો. છેલ્લો પ્રશ્ન બાપુ, રાષ્ટ્રને તો આપે ખૂબ આપ્યું, સમાજને ખૂબ આપ્યું, રાજ્યને આપ્યું અત્યાર સુધી આ જે જાહેર જીવનની કારકિર્દી, હવે હજી આગલા વર્ષો છે અને ભગવાન કરે હજી આપનું ઘણું આગળ લાંબી જીવન સફર ખેડવા છે, પરિવારને કેટલો ન્યાય ભૂતકાળમાં આપ્યો અને ભવિષ્યમાં કેટલો આપી શકશો એ અમને જાણવું છે, તો પરિવારની ફરિયાદ હવે ટળશે કે કેમ? પરિવારની ઇટ ઇઝ ઓવર નાઉ. બાપુ આ હતા બાપુ, આ બાપુએ ખૂબ દિલ ખોલીને આજે આપણી સાથે વાતચીત કરી છે વીટીવીના દર્શકો માટે. બાપુ આપે ખૂબ સરસ રીતે વાત કરી બદલ આપનો ખૂબ ખૂબ અમારા વીટીવીના દર્શકોથી પણ આપનો આભાર, અને ફરી પાછા અમારી સાથે આપણે વાતચીત કરશું એવું વહેલી તકે આવશે. આ હતા બાપુ શંકરસિંહ વાઘેલા. આવતા સપ્તાહે આપણે ફરી મળીશું એક નવા મહેમાન સાથે નવી વાત લઈને. ત્યાં સુધી મને રજા આપો, આપ જોતા રહો વીટીવી.